નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સેજલ હસલપરા સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 સબ્જેક્ટ ઇંગ્લિશ એનું ચેપ્ટર નંબર 2 એનો પાર્ટ પહેલો છે. ચેપ્ટર નંબર 2 ની અંદર આજે આપણે સમજવાનું છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે શું થાય? તો કે સાદો વર્તમાન કાળ. આજે આપણે આ પાઠની અંદર સાદો વર્તમાન કાળ સમજવાનો છે. તો કે સાદા વર્તમાન કાળની અંદર ટુ બી ક્રિયાપદના વર્તમાન કાળના રૂપમાં એમ ઇઝ આર કેવી રીતે લાગે છે, ત્યાર પછી હેવ હેઝ ક્યાં લાગે છે, ત્યાર પછી ડુ ડઝ કેવી રીતે લાગે છે એ જોવાનું છે. તો જોઈએ. ચાલો સૌ પ્રથમ ટુ બી ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપો. તો સૌ પ્રથમ મેં તમને આગળના વિડિયાની અંદર જે સમજાવ્યું પેલા ચેપ્ટરની અંદર રિવિઝનની અંદર કે જે એક કોઠો આપેલો છે તમને કે પ્રથમ પુરુષ એકવચન બહુવચન શું થાય છે, બીજો પુરુષ એકવચન બહુવચન શું છે અને ત્રીજો પુરુષ એકવચન બહુવચન શું છે એ તમને હવે યાદ રહી ગયું હશે. એ જ છે આમાં. તો જોવું કે પ્રથમ પુરુષ એકવચન આય, જ્યારે બહુવચન શું આવે છે તો કે વી. જ્યારે બીજો પુરુષ એકવચન યુ તો બહુવચન શું આવે છે? યુ. ત્રીજો પુરુષ એકવચન હી, શી અને ઇટ. જ્યારે બહુવચન શું આવે છે તો કે થે. હવે સાદા વર્તમાન કાળના ટુ બી ક્રિયાપદના રૂપો કયા છે એ આગલા વિડીયામાં આપણે સમજી ગયા. એમ ઇઝ આર. તો એમ ઇઝ આર કેવી રીતે લાગે? તો કે કર્તા તરીકે આઈ તમને આપેલો હોય તો એની સાથે શું લાગે? એમ લાગે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આઈ આપેલો હોય તો આઈ સાથે શું લાગે? એમ. એવી રીતે બીજો પુરુષ એકવચન યુ આપેલો હોય તો શું લાગે? તો કે આર લાગે. એવી જ રીતે ત્રીજો પુરુષ એકવચન હી, શી અને ઇટ કાંઈ પણ હોય. હી એટલે કોઈ પણ નર જાતિ માટે, શી એટલે નારી જાતિ માટે અને ઇટ એટલે નાન્યતર જાતિ માટે. તો એની જોડે શું લાગે છે? તો કે ઇઝનો ઉપયોગ થાય છે. એવી જ રીતે બહુવચનમાં પ્રથમ પુરુષ બહુવચન વી હોય તો આર લાગે, બીજો પુરુષ બહુવચન યુ હોય તો આર લાગે અને ત્રીજો પુરુષ બહુવચન ધેય આપેલું હોય તો પણ તેનો ઉપયોગ થાય છે? તો કે આર જ લાગે છે. એટલે કે બહુવચનની અંદર માત્ર આર લાગે છે. બહુવચન હોય ત્યારે એમિઝારમાંથી શું લાગે છે? તો કે આર લાગે છે. જે યાદ રાખવા. ત્યાર પછીના આવશે બીજું સેકન્ડ છે હેવ હેઝના સાદા વર્તમાન કાળના રૂપો. હેવ હેઝ જે છે એના સાદા વર્તમાન કાળના રૂપો જે આ કોઠો છે એમાં કેવી રીતે લાગે છે એ આપણે જોઈએ. પ્રથમ પુરુષ એકવચન આઈ છે, એની સાથે શું લાગે? હેવ લાગે. બીજો પુરુષ એકવચન યુ છે, એની સાથે શું લાગે? હેવ લાગે. કર્તા તરીકે આ કોઈ પણ હોય અને હેવ એઝ ની તમારે ખાલી જગ્યા પૂરવાની હોય તો આવી રીતે લાગે. આઈ હોય તો હેવ લાગે, યુ હોય તો હેવ લાગે. ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી, શી અને ઇટ આપેલું હોય તો શું લાગે વિદ્યાર્થી મિત્રો? હેઝ લાગે. એ યાદ રાખવું. ત્યાર પછી બહુવચન કાંઈ પણ આપેલું હોય, પ્રથમ પુરુષ બહુવચન, બીજો પુરુષ બહુવચન, ત્રીજો પુરુષ બહુવચન આપેલું હોય અને હેવ હેઝ હોય તો માત્ર બહુવચનમાં શું લાગે છે? હેવનો જ ઉપયોગ થાય છે. આ થયા વર્તમાન કાળના હેવ હેઝના રૂપો. હવે આપણે જોઈએ ડુ અને ડઝ. સાદો વર્તમાન કાળ છે એમાં સહાયકારક ક્રિયાપદ તરીકે શેનો ઉપયોગ થશે? તો કે ડુ અને ડઝ. તો ડુ ક્યારે લાગે અને ડઝ ક્યારે લાગે એ આપણે જોઈએ. તો કે ડુ ડઝ ના સાદા વર્તમાન કાળના રૂપો. પ્રથમ પુરુષ એકવચન આઈ હોય તો શું લાગે? ડુ લાગે. બીજો પુરુષ એકવચન યુ હોય તો શું લાગે? ડુ લાગે. અને ત્રીજો પુરુષ એકવચન હી, શી કે ઇટ આપેલું હોય તો અહીંયા શેનો ઉપયોગ થાય છે? ડઝ નો ઉપયોગ થાય છે. કોઈ પણ બોય નું નામ હોય, કોઈ પણ ગર્લ નું નામ હોય કે કોઈ નાન્યતર જાતિ આપેલી હોય તો શેનો ઉપયોગ થાય છે? ડઝ નો ઉપયોગ થાય છે. એવી જ રીતે બહુવચનમાં પ્રથમ પુરુષ બહુવચન વી તો ડુ લાગે, બીજો પુરુષ બહુવચન યુ તો ડુ લાગે અને ત્રીજો પુરુષ બહુવચન ધેય તો પણ શું લાગે છે? ડુ જ લાગે છે. એટલે કે બહુવચન હોય એમાં શું લાગે છે? ડુ લાગે છે. કોઈ પણ જગ્યાએ બહુવચન આપેલું હોય અને સાદા વર્તમાન કાળના ડુ ડઝ ના રૂપો હોય તો એમાં શું લાગે છે? ડુ લાગે છે.
વિદ્યાર્થી મિત્રો, આ આપણે આગલા ચેપ્ટર માં પણ સમજી ગયા છે અને આ પાછું આમાં રિપીટેડ થાય છે, કારણ કે સાદો વર્તમાનકાળ છે એના બધા રૂપો છે, એટલા માટે આ ખાસ યાદ રાખવાના ત્રણે ત્રણ કોઠા. હવે જોઈએ ખાસ, તો કે રોજિંદી અથવા ટેવવશ થતી ક્રિયા દર્શાવવા માટે ટુ ઇટ ક્રિયાપદના વર્તમાનકાળના રૂપો આપણે જોઈએ. આમ તો ક્રિયાપદ કોને કહેવું? તો ક્રિયાપદ એટલે એવો કોઈ શબ્દ, એવો કોઈ સ્પેલિંગ કે એનો મિનિંગ કંઈક એક્શન એવો થતો હોય એને ક્રિયાપદ કહી શકો. તો ક્રિયાપદ ઘણા બધા છે, એમાંનું મેં અત્યારે તમને એક લીધું છે ઉદાહરણ તરીકે ટુ ઇટ. એ ક્રિયાપદના વર્તમાનકાળના રૂપો જોઈએ. તો કે ક્રિયાપદ આપેલું હોય તો વર્તમાનકાળમાં તમે જે તે કરતાની જગ્યાએ કેવી રીતે તે ક્રિયાપદનો ઉપયોગ સાદા વર્તમાનકાળમાં કરી શકો એ જોવાનું છે. તો જોઈએ, તો કે પ્રથમ પુરુષ એકવચન આય, કર્તા તરીકે તમને આય આપેલો હોય સાદો વર્તમાનકાળ. જોજો મિત્રો, એ યાદ રાખવાનું ખાસ કે કર્તા તરીકે આય આપેલો હોય તો ક્રિયાપદનું મૂળરૂપ જ છે. કર્તા તરીકે આય આપેલો હોય તો ક્રિયાપદનું મૂળરૂપ એટલે ઈટનું શું રહેશે? ઈટ જ રહેશે. એટલે કે કોઈ પણ ક્રિયાપદ અહીં આપેલું, આ તો મેં એક્ઝામ્પલ તરીકે તમને ઈટ આપેલું છે, તો અહીંયા ઈટ રહેશે. એવી રીતે પહેલો પુરુષ એક વચન આઈમાં ઈટ રહેશે, એવી જ રીતે બીજો પુરુષ એક વચન યુ છે તો એની સાથે પણ ક્રિયાપદનું મૂળ રૂપ જ રહેશે. જો કર્તા તરીકે તમને કોઈ પણ ખાલી જગ્યા પૂછેલી હોય કે કાંઈ હોય તો કર્તા તરીકે યુ આપેલું હોય અને સાદો વર્તમાનકાળ હોય તો ક્રિયાપદનું કેવું રૂપ રહે? મૂળ રૂપ જ રહેશે. એવી રીતે ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી, શી અને ઈટ. આ ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે હી, શી અને ઈટ આપેલું હોય તો ક્રિયાપદની પાછળ એસ લાગે છે, એસ કે ઈએસ લાગે. એના માટે પાછા બહુવચનના નિયમો છે, એ નિયમો આપણે જોશું પછી. ત્યાર પછી કે પ્રથમ પુરુષ બહુવચન વી એટલે કે બહુવચન આપેલું હોય તો ક્રિયાપદનું કેવું રૂપ રહે? મૂળ રૂપ જ રહે. બીજો પુરુષ બહુવચન યુ હોય તો પણ ક્રિયાપદનું કેવું રૂપ રહેશે? મૂળ રૂપ જ રહેશે. એવી રીતે ત્રીજો પુરુષ બહુવચન આપેલું હોય ધ્યેય તો પણ ક્રિયાપદનું કેવું રૂપ રહેશે? મૂળરૂપ. તો મિત્રો, આમાં એક વાત નોંધવા લાયક છે કે બહુવચન કોઈ પણ જગ્યાએ આપેલું હોય તો ક્રિયાપદનું કેવું રૂપ રહેશે? મૂળરૂપ જ રહેશે. પછી ભલે કેમ કોઈ બે વ્યક્તિના નામ આપેલા હોય અને બહુવચન હોય તો પણ ક્રિયાપદનું કેવું રૂપ રહેશે? મૂળરૂપ જ રહેશે. આ યાદ રાખવાનું. હવે આપણે જોવાનું છે કે ત્રીજો પુરુષ એકવચન હી, શી અને ઈટ આપણને આપેલા હોય કોઈ પણ વાક્યની અંદર તો ક્રિયાપદને એસ કે ઈએસ લાગે સાદા વર્તમાનકાળની અંદર, નહીતર કેવું રૂપ રહે છે? બધે જ મૂળ રૂપ રહે છે. જુઓ મિત્રો, આઈ સાથે મૂળરૂપ, યુ સાથે મૂળરૂપ, વી, યુ અને ધ સાથે પણ મૂળરૂપ, એટલે કે આ બધા કર્તા તરીકે આપેલા હોય તો મૂળરૂપ જ રહે છે. પણ ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યે લાગે છે. હવે એના માટેના અમુક નિયમો છે કે એસ કે ઈએસ પ્રત્યે બધા ક્રિયાપદની પાછળ એસ લગાડી દેવાનું નહીં. એના અમુક નિયમો છે કે એસ પ્રત્યે ક્યારે લાગે, ઈએસ પ્રત્યે ક્યારે લાગે, તો એ જોઈએ. તો કે દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળરૂપ વપરાય છે. સાદો વર્તમાનકાળ હોય તો દરેક વાક્યની અંદર ક્રિયાપદનું મૂળરૂપ વપરાય છે. એવું ને, મૂળરૂપ. આઈ નું વાક્ય બન્યું હોય તો પણ મૂળરૂપ, યુમાં મૂળરૂપ, વી, યુ અને ધીમાં પણ મૂળરૂપનો જ ઉપયોગ થાય છે. પણ માત્ર ત્રીજો પુરુષ એક વચનમાં જ એસ કે ઈએસ પ્રત્યે લાગે છે. જોજો, માત્ર એસ કે ઈએસ પ્રત્યે ક્યારે લાગે? તો કે ત્રીજો પુરુષ એક વચનમાં જ, એટલે કે હી, શી અને ઈટથી વાક્ય બનેલું હોય ત્યારે. હવે એના નિયમ જોઈએ. ત્રીજો પુરુષ એક વચનમાં ક્રિયાપદને અંતે, જોજો યાદ રાખજો, ડબલ એસ હોય, એસ એચ હોય, સી એચ હોય, એક્સ હોય કે ઓ હોય, આ યાદ રાખવાનું. ક્રિયાપદમાં અંતે ત્રીજો પુરુષ એક વચન આપેલું હોય વાક્યની અંદર શરૂઆતમાં તમને, અને કોઈ ક્રિયાપદ આપ્યું હોય તમને, અને એના અંતે શું આવેલું હોય? તો કે ડબલ એસ હોય, એસ એચ હોય, સી એચ હોય, એક્સ હોય કે ઓ હોય, તો ઈએસ પ્રત્યે લાગે. કયો પ્રત્યે લાગે? ઈએસ પ્રત્યે લગાડવાથી તે
જે તે ક્રિયાપદ નું ES S કે ES વાળું રૂપ બને છે, જે આ SS SH CH X ને O આપેલા હોય તો. તેના અમુક ઉદાહરણ મેં તમને આપેલા છે, તે આપણે જોઈએ એટલે તમને ખ્યાલ આવે કે કોઈ પણ વાક્યની અંદર તમને ત્રીજો પુરુષ એકવચન શરૂઆતમાં આવેલું હોય, વાક્ય એનું બનેલું હોય અને પાછળ તમને ક્રિયાપદ તરીકે પાસ આપેલું હોય તો પાછળ શું આપેલું છે? ડબલ એસ છે. તો હા, તો નિયમ પ્રમાણે એ ડબલ એસ ઈ એસ પ્રત્યે લાગે. ત્યાર પછીનું વોશ, એસ એચ પાછળ આપેલું હોય તો એમાં પણ એવો નિયમ કે પાછળ શું લગાડવાનું? ઈ એસ લગાડવાનું. સી એચ આપેલું હોય તો એમાં પણ એમ કે પાછળ શું લગાડવાનું? ઈ એસ લગાડવાથી. ચોથું છે ફિક્સ, એક્સ આપેલો હોય તો પણ તમારે પાછળ શું લગાડવાનું? ઈ એસ પ્રત્યે લગાડવાનું. ઓ આપેલો હોય તો પણ પાછળ તમારે ઈ એસ પ્રત્યે લગાડવો. આ પાંચે પાંચના એક્ઝામ્પલ તમને મેં આપેલા છે જે તમારે યાદ રાખવાના, કે ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ હોય છેલ્લા અક્ષર તો માત્ર પાછળ ઈ એસ લગાડી દેવાનું. ત્યાર પછીનો નિયમ છે, જો ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય. વિદ્યાર્થી મિત્રો, વ્યંજન અને સ્વરમાં તમને ખબર પડતી હશે કેને વ્યંજન કહેવાય અને કેને સ્વર કહેવાય, એ તો આપણે સ્ટાર્ટિંગથી ભણતા આવીએ છીએ કે એ ઈ આઈ ઓ યુ અંગ્રેજીના જે આ પાંચ અક્ષર છે એ શું છે? તો કે સ્વર છે. એના સિવાયના બધા જે આવેલા છે એને શું કહેવામાં આવે? વ્યંજન. એ તો તમને ખ્યાલ જ હશે. તો કે શું કહે છે? ક્રિયાપદને અંતે વ્યંજન આવેલો હોય એન પ્લસ વાય, વ્યંજન પછી વાય આવેલો હોય, એટલે કે સાવ છેલ્લો અક્ષર વ્યંજન હોય એની આગળનો છેલ્લો અક્ષર વાય હોય એની આગળનો કોઈ વ્યંજન હોય તો વાયની જગ્યાએ IES પ્રત્યે જોડવામાં આવે છે. વાય ને શું કરી નાખવાનો? કાઢી નાખવાનો અને IES પ્રત્યે જોડવાનો. જો અમુક ઉદાહરણ તમને બતાવું છું, ફોર એક્ઝામ્પલ ટ્રાય, પ્રયત્ન કરવો. તો પાછળ વાય આપેલો છે તો કે હા, એની આગળનો આર જે છે એ શું છે? વ્યંજન છે. તો જ્યારે તમે આ ત્રીજો પુરુષ એકવચન આપેલું હોય ને સાદા વર્તમાન કાળની ખાલી જગ્યા પૂરો, ત્યારે વાય કાઢી નાખવાનો અને વાયનો શું કરવાનો? આઈ અને પાછળ ઈએસ પ્રત્યે જોડવો. બીજું એક્ઝામ્પલ છે ફ્લાય. વાય છે તો વાયની આગળનો એલ જે છે એ શું છે? તો કે વ્યંજન છે. તો વાય કાઢીને આઈ કરવાનો અને ઈ એસ પ્રત્યે જોડવાનો. એવી જ રીતે ક્રાય આપેલું છે, છેલ્લો વાય છે, આગળનો આર શું છે? તો કે વ્યંજન છે. તો તમે વાયનો આઈ કરી અને ઈ એસ પ્રત્યે જોડવો. આ નિયમ થયો બીજો, કે વ્યંજન પ્લસ વાય હોય તો વાય કાઢી નાખવાનો અને વાયનો આઈ કરી અને ઈ એસ પ્રત્યે જોડવો. ત્રીજો નિયમ છે, પણ જો ક્રિયાપદને અંતે સ્વર પ્લસ વાય હોય તો માત્ર એસ પ્રત્યય જ લાગે છે. આ યાદ રાખજો કે કોઈ ક્રિયાપદ આપેલું હોય એની પાછળ વાય હોય પણ વાયની આગળનો જે એક છે એ શું હોય? તો કે સ્વર હોય. તો માત્ર એસ પ્રત્યય જોડવામાં આવે છે. જો એક્ઝામ્પલ તમને આપેલા છે, આમાં વાય આપેલો છે, છેલ્લે પ્લે, પ્લે એટલે રમવું, એ ક્રિયાપદ છે. તો કે વાય આપેલો છે તો કે હા, એની આગળનો એ જે છે એ શું છે? તો કે સ્વર છે, એ ઈ આઈ ઓ યુ માંથી છે. તો માત્ર તમારે એસ જ જોડવાનો રહેશે. આ યાદ રાખજો, આ બંને નિયમમાં કોઈ આડાહળું થાય નહીં. અને આમાં પણ એમ, બાય એટલે કે ખરીદવું, તો વાય આપેલો છે, વાયની આગળનો યુ શું છે? તો કે સ્વર છે. તો માત્ર એસ પ્રત્યય જોડવો. ત્યાર પછી શે એટલે કે બોલવું, કહેવું. તો આ વાય આપેલો છે, એની આગળનો એ શું છે? સ્વર છે. તો માત્ર એસ પ્રત્યય જોડવો. આ બંને નિયમ આડાહોડા ન થાય એનું ખાસ યાદ રાખવું, કે વ્યંજન પ્લસ વાય હોય તો વાય કાઢી નાખવાનો અને આઈ એસ પ્રત્યય લગાડવાનો. જ્યારે સ્વર પ્લસ વાય આવેલું હોય ક્રિયાપદને અંતે હો, તો માત્ર એસ પ્રત્યય જોડવાથી જે તે નામનું જે સાદા વર્તમાન કાળમાં છે ત્રીજા પુરુષ એકવચનની અંદર તમે મૂકી શકો છો. આ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, સાદો વર્તમાન કાળ તમારે શીખવો હોય તો આ જે ચાર પોઈન્ટ છે એ બેઝિક છે, આ ફરજિયાત શીખવા જરૂરી છે સાદો વર્તમાન કાળ માટે. પહેલું તો આ ત્રણે ત્રણ કોઠા અને ત્યાર પછીનું આ
જે ક્રિયાપદ વાળો જે આપેલો છે તે અને આ નિયમો જે છે તે. વિદ્યાર્થી મિત્રો, આ જે કાંઈ મેં તમને શીખવાડ્યું છે, લખાવ્યું છે, એ બધું તમારે એકવાર રફ બુકમાં અને એકવાર બાકી બુકમાં સારા અક્ષરે લખવાનું રહેશે.